ભરૂચ જીઈબી મક્તમપુર ખાતે ઉમેદવારોનો ડોક્યુમેન્ટ ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 400થી વધુ ઉમેદવારો આવ્યા હતા. હાલ કોરોના મહામારીના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપની સુરત ઝોન ઓફિસ ખાતે ઉમેદવારીના ડોક્યુમેન્ટ ચકાસણી કેમ્પ રાખવામાં આવ્યો હતો, પરંતુ કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી સ્થળ ભરૂચ મક્તમપુર જીઈબી ઝોન ઓફિસ ખાતે રાખવામાં આવેલ છે. જીઈબી જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્કની જગ્યા માટે સમગ્ર ગુજરાતમાંથી કુલ 800થી વધુ ઉમેદવારોની ખાલી પડેલી જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્કની જગ્યા માટે આજરોજ ભરૂચ મક્તમપુર વીજ કંપનીની ઓફિસ ખાતે 400થી વધુ ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવનાર છે. ઉમેદવારી ડોક્યુમેન્ટ ચકાસણીમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 400થી વધુ ઉમેદવારો આવ્યા હતા. આ ડોક્યુમેન્ટ ચકાસણી કેમ્પ 3 દિવસ ચાલનાર છે, જેમાં આજરોજ ડોક્યુમેન્ટ ચકાસણી 222 ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી થશે અને તારીખ 3ના રોજ 122 ઉમેદવારોના કાર્ય ચાલુ રહેશે. સમગ્ર કાર્યક્રમમાં કાર્યપાલક ઇજનેર જીએસ કેદારિયા સાહેબ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે. આજરોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં જે વિદ્યુત સહાયકની જે એક્ઝામ લેવાયેલી હતી, જે વેબસાઇટ પર રિઝલ્ટ થયેલું, તે ઉમેદવારોને દસ્તાવેજોની ચકાસણી માટે જનરલી સુરત ખાતે કરવામાં આવે છે, પરંતુ આજે કોરોનાના મહામારીને લીધે અમે અત્યારે ગુજરાતના દરેક ભાગોમાંથી ભરૂચ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. એ તબક્કા પૈકી આજરોજ ભરૂચ વર્તુળ કચેરી હેઠળ 224 ઉમેદવારોની દસ્તાવેજોની ચકાસણી કરાશે. 3 તારીખે 101 ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરાશે અને 5 તારીખે 102 ઉમેદવારોની દસ્તાવેજોની ચકાસણી કરી અને દરેક સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને ઉમેદવારોને લિસ્ટ બનાવી અમે હેડ ઓફિસ મોકલી આપવામાં આવશે. જનરલી આવા દસ્તાવેજોની ચકાસણી હેડ ઓફિસમાં થતી હોય છે, પરંતુ હાલની આ પરિસ્થિતિને જોવા તો વહીવટીતંત્રે ભરૂચ જિલ્લાને પ્રાધાન્ય આપ્યું છે. રાજકોટ, ભાવનગર, અમદાવાદથી ભરૂચ નજીક પડે છે, તો આ સાઈડના જે વિસ્તારના જે ઉમેદવારો છે એને નજીક ભરૂચ પડતું હોય, આજરોજ ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી ભરૂચ ખાતે કરવામાં આવેલ છે. હા, ડિસ્ટન્સ પ્રમાણે અમે જે કોઈ COVID-19ની ગુજરાત સરકારની જે કોઈ સૂચનાઓ છે એનું પાલન કરી અમે જે કોઈ ડિસ્ટન્સ રાખી અને અમે દસ્તાવેજોની ચકાસણી કરશું અને એમાં અમે સુપરવાઇઝર તરીકે 3 નોડલ ઓફિસરોને પણ રાખીએ કે જેથી આ COVID-19ની સૂચનાઓનું પાલન થઈ શકે. આ કોઈ ઇન્ટરવ્યુ લેવામાં નહીં આવે, ફક્ત અહીં દસ્તાવેજોની ચકાસણી જ થશે, અહીંયા કોઈ ઇન્ટરવ્યુ લેવામાં આવતા નથી. કેતન રાણાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.